વિદુર તમે તો નહી ગયા હતા થોડા સમય માટે તો હું મતલબ સાચું કે કેવી રીતના થયું આ એમ કે આનું બકાસુર નું ખબર છે સાચી વાત છે એ પાંડવો પાછા આવ્યા હતા ને તો કુંતીએ ગાંધારીને કીધુંતું ને ગાંધારીએ પછી આને કીધું કીધુંતું ને હિડીમ નું ખબર છે સાચી વાત છે હિડીમ નું ને બકાસુર નું ખબર છે આ કિરમીર નું કેવી રીતે થયું એમ સાચી વાત છે તે એ રીતે વાત કરે છે વિદુર એવી રીતના વાત કરે છે કે પાંડવો તો તમને ખબર જ છે કે કેવા છે એક એકદમ મહાપરાક્રમી રીતે છે વિદુર વાત કરે ને પાંડવો ની વખાણ સિવાય કઈ નીકળતા નથી ને એવું નથી કે એ કઈ ખોટું બોલે છે ઈ અંદર થી જે વિચારતા હોય ને એ જ બોલે છે સાચું એકદમ સાચું વ્યક્તિ ધર્મરાજ નો અવતાર છે એ કઈ ખોટું થોડી બોલવાનું છે અમુક ટાઈમે બોલી નાખે પણ એ જરૂર પડે ત્યાં એમ વિદુર છે એ પાછું હાવ ધર્મરાજ નથી તો એવી રીતના એમ કહે છે કે તમે જુઓ ને તો અહીંથી જાય નીકળી ગયા હતા ને ત્યાં કાળા ચર્મ પહેરેલા હતા આખા શરીર ઉપર ને એવી રીતે પાંડવોને આપણે કેવી કહેવાય દ્રૌપદી સોરી દ્રૌપદી એવી રીતના નીકળે છે ને પછી એવી રીતના એમ બિચારા દુઃખી હોય એકદમ જ ને કામ્યક વનમાં નીકળી ગયા હોય ત્યાં એવી રીતે થાય છે કે તમે જુઓ ને તો ત્યાં જઈને હજી ત્રણ દી થયા હોય ત્યાં થોડાક સમય પછી એને દેખાય હવે આ વિદુર કીએ છે ધૃતરાષ્ટ્ર રાષ્ટ્ર તો એવી રીતે એમ કીએ છે કે ત્રણ દી એકદમ હેરાન થાતા થાતા બહાર જાય છે અને ત્યાં વનમાં પાછા હવે જઈને પછી શું કહેતા હોય કામ્યક વનમાં જાય છે ને ત્યાં વનમાં જાય ને બહુ જ વધારે હેરાન થાય છે એના ભેગા એના ધૌમ્ય કરીને એના એક ઓલા છે પુરોહિતજી હતા ને ઇન્દ્રપ્રસ્થ થી ભેગા ભેગા જ હાઈલા આવે છે

કે વનમાં જ્યાં જોઈને તો એક રાક્ષસ હોય હા આ બધા ને ખબર ય નથી એના વિશેની ને ઓલો રાક્ષસ એવી રીતના આમ જોઈને પછી એમ વિચારે છે કે આ બધાય ને ક્યાંક જોયા હોય એવું લાગે છે ત્યાં તો ત્યાં એવી રીતના આવે છે ભાઈ ભીમ ભીમસેન ભાઈ તમે આવી જાઓ જમવા હાલો તો જમવાની વાત આવે ભીમસેન નામ આવે તો એને વિચાર આવે કે આ એ જ ભીમસેન જેને મારા મિત્ર હિડીમને મારી નાખ્યું હતું મારા ભાઈ બકાસુરને મારી નાખ્યું તું કિરમીર છે આ પોતે સ્વયં એમ જે રાક્ષસ છે ને એ તો એ એવી રીતના ન્યા જઈને પછી બધાની સામે એવી રીતના ઉથલ પાથલ મચાવી દે છે અને જે વસ્તુ હોય ને એની ને એવી રીતના એમ સાચી વાત છે તો ન્યા જઈને પછી બે પછી ભીમે દોડતા દોડતા જાય છે હજી ભૂખો જ છે કમજોર છે એવી રીતના કઈ હકો ને ભૂખમાં હોય ને પછી એવી રીતના સામે ખબર પડે કે આવું કરવાનું છે તો બિચારો એવી રીતના ભીમ ન્યા જઈને પછી એવી રીતના જાય છે ને પૂછે છે કોણ એવી રીતના કહે છે કિરમીર એવી રીતના કહી દે છે કે હું હું નો પ્રતિશોધ લઈશ તારી પાસેથી તો બેન તો કે સારું વાંધો નહીં હાલ જે રીતે આગાહી બધાને લાગી જાય એમ એને તો હાવ કેમ કઈક રમવાનું હોય રમત જેમ એવી રીતના જાતું હોય તો જોવો ને તો થોડુંક ટાઈમ થાય ને

એક બીજા ઉપર ભારે પડે એવું દેખાતું જ નથી બે હરખે હરખા એ બથો બી કઈ નઈ મેદાન રાખે બે કે બે ના ઝાડ તૂટે રાખે બે હજી એક ઝાડ ઉપાડી મારો આખું મેદાન સાફ કરી નાખ્યું એને બે ભેગા મળીને પછી બથો બથી એકાબીજા એકદમ બહુ વધારે એવી રીતના થવા માંડ્યું ને તો ખબર પછી યુધિષ્ઠિર એવી રીતે એમ કે પુરોહિત ને એવી રીતે તમે ધીરે આનું કઈક નિવારણ કરી આપશો નકર પછી મારા ભાઈ ને કઈ થઈ ના જાય એમ ધીરે ધીરે કરીને એમ દેખાય છે એક તો બિચારો ભૂખો છે ધીરે ધીરે કરીને એમ લાગે છે કે બિચારા તકલીફ પડી જાય હવે એમ એની રાક્ષસી માયા વધી જાય તો એમ તો પછી તમે જોવો ને તો એવી રીતના પછી વાત કરીને યુધિષ્ઠિર એમ કહે છે કે તમે ગમે એમ કરીને મારા ભાઈને બચાવો એમ તો ધૌમ્ય તો એવી રીતના કહી દે છે કે હા કઈ વાંધો નહીં મહારાજ તમે જેમ કહો એમ તો એવી રીતના એની વિધિ ચાલુ કરી નાખે છે ને પછી કિરમીર હોય ને એની જેટલી રાક્ષસી તાકાત હોય ને એ બધું બધી દબાવી નાખે છે હા હા તો તમે જોવો ને તો આવી રીતના કરે છે ને પછી નકુલ ને સહદેવ ને અર્જુન ને આ બધા બધા એવી રીતના અર્જુન અંદર જાય ને તો તરત જીતી જાય એવી રીતે હજી તો એ વસ્તુ કરતો નથી એમ જ છે કે નઈ જેનું કામ હોય એ જ કરે વચ્ચે ના પડવાનું હોય એમ તો આવી રીતના હજી તો બધું બધું નક્કી થાય છે કે આવી રીતના બાંધે છે ને બધું બધું ને ટૂંકમાં વાત ઈ છે કે આ બે કે બે બથો બથી હજી હોય એકદમ

ને પછી આખા શરીર નું વજન દઈને આવી રીતના ગળું દબાવી નાખે છે ગળું દબાવે છે ને તો થોડાક સમય પછી તો ઓલાની આંખો ફૂલી જાય છે એકદમ શ્વાસ લેતો બંધ થઈ જાય છે એમ કરીને નમો મરી જાય છે હવે એ થાય ને કે આવી રીતના કરીને કિરની નું યુદ્ધ યુદ્ધ થયું હોય ને વધ કરી નાખ્યું હોય ભીમસે ને એમ તો સાંભળીને તો ધૃતરાષ્ટ્ર ને શું કેતા આપણે દ્રોણાચાર્ય ને ભીષ્મ બધે બધા બહુ રાજી થઈ ગયા ઓહો આપણો છોકરો એમ ને આટલો એકદમ શક્તિશાળી થઈ ગયો છે ને દુર્યોધન દુર્યોધન એવું તો વયો જાય ભાઈ આપણે આની યુદ્ધ કરવાનું કઈક વિચારો શું કરવું છે હવે મૈત્રે તો એવી રીતના કહીને વૈયા ગયા છે તો પિતાશ્રીએ કહી દીધું છે કે હવે ક્યાંય બહાર જવાની જરૂર નથી ક્યાંય બહાર નીકળતી ના નહીં એમને પૂછ્યા કરે એમ એવું હાવ ખરા થઈ ગયા હતા કે એ તારે લીધે આખા વંશને શ્રાપ મળ્યો જો તો ખરા સોરી ઓ લેંગ્વેજ ખરાબ નીકળી ગઈ બોલતી આપણે ઇમોશન વધારે નીકળી જાય આ મહાભારત અને હું વર્ષોથી આ વાંચું મારું ફેવરેટ સ્ટોરી છે એટલે એટલે વાત એ અલગ છે કે આવી રીતના છે ને બહુ જ વધારે એવી રીતના બોલે તો શું કરે ને કે એક એવી રીતના હોન અને હોનાના લોઢાના હા જો લોઢાના ભીમ બનવા આવે આખું લોઢું હો પણ અંદરથી બહાર એમ નહીં કે ખાલી લોઢાની આવી રીતના ઓલું હોય આખો સાચી વાત છે એવા લોઢાના ભીમ ને એની સાથે મલયુદ્ધ કરતો હોય લોહી નીકળતું હોય ને એવી રીતના સતત એવી રીતના શીખવાનું ચાલુ કરે છે કે ગમે એમ કરીને છે ને મારે ભીમ કરતા વધારે થાવું છે એમ એના મગજમાં તો એક જ વસ્તુ પાંડવોને તોડી નાખવાની તો ભીમને તોડી નાખવાનું એમ એને એ જ મગજમાં છે એ નહીં

એનાથી વધ નું સમય આવ્યું તો એ બધા દર્શન થઈ જ ગયા હતા એ બધા આવી રહ્યું હતું એવી રીતના બીકમાન બીકમાન કે નઈ નઈ તમે તો ભગવાન ને તમે આ બધા હો ને એવી રીતના એમ છે બી ગયા બધા ઓલા

તપસ્યા કરીને બધું ભેગું કરવાનું ને એવી રીતના કરે છે સાચી વાત છે ને પાછું કેવું થાય કે અંગ દેશમાં થોડીક તકલીફ આવે એટલે ન્યાય એને જવું પડે છે તો અત્યારે થોડાક સમય માટે બધા બધા આઘા છે સાચી વાત છે ને તો પાછા ભેગા થાય પાંડવો ભેગા થાય એ તો હમણાં થોડાક ટાઈમમાં વાત કરશી આપણે એટલે વાત એ જ હાલે છે કે તમને કહું નથી એવી કન્ડિશન થઈ ગઈ છે ને એકદમ ખરાબ કે આ બધે કે બધાય હમણાં થોડાક સમય માટે છે ને આઘા આઘા થઈ ગયા છે હમ એવું થાય છે ને આ જે મેં તમને વાત કરી ને કે લોખંડ થી બનેલા 1000 ભીમ એમાંથી 999 જે હતા ને એ તોડી નાખે છે એવો થઈ જાય છે એકદમ જ એક વૈધો હોય એ એક છે ને આ યુદ્ધ પૂરું થઈ જાય ને તઈ જઈને આવશે એના વિશે વાત થા હે જોને ખબર હોય છે ને એ નીચે માં એવી રીતના લખી નાખજો ભલે ને ને વાત ઈ જ આલે છે કે આવી રીતના કિરમીર વધના વિશે ખબર પડતા જ દુર્યોધન તૈયારીઓ ચાલુ કરી નાખે છે કે ભાઈ યુદ્ધ થવાનું છે તો યુદ્ધમાં કઈક ને કઈક તો આપણે તૈયારી કરવી જોહે વાત છે ને ને પછી વિદુર એવી રીતના કહી છે કે આ બધા કે બધાય એટલા પરાક્રમી છે સહદેવ હોય કે નકુલ હોય કે અર્જુન હોય કે યુધિષ્ઠિર હોય આ બધા એવી રીતના પોતપોતાની તાકાતથી કિરમીરને મારી શકતા હતા પણ ભીમને કેમ કે ઓલી આવી ચેતવણી કહેવાય કે નહીં હું કેવાય ને યુદ્ધ માટેની લલકાર આવી હતી તો પછી એને એવી રીતના કર્યું હતું કે ભાઈ ભીમ તું ભાઈ મારી નાખ ને એ બિચારો એવું હજી પૂરી તાકાત ઇન્ટરેસ્ટિંગ થવાની છે તો ડેફિનેટલી તમે આ મહાભારતમાં જો અગર ઇન્ટરેસ્ટેડ હોય તો અત્યારે એકદમ હારા હારા પાર્ટસ આવવાના છે ડેફિનેટલી આપણે તમે આઈ સપોઝ રાઈટ તો અત્યારે આ સ્ટોરી આપણે કન્કલુડ કરીએ પછી આગળ આપણે વાત કરશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો તમને કંઈ અલગ કંઈક સાંભળેલું છે કે અલગ તમારે કંઈક સાંભળવું છે તોય તમે એવી રીતના કમેન્ટ કરીને અમને કહેજો ઓકે એન્ડ અત્યાર સુધી તમે ચેનલ આ વિડીયોને જોયું છે પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરો સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને બે લાઇકન દબાવી દીઓ કે શું થાય ને કે અમે વિડીયો મૂકતા નહીં તમને એવી રીતના નોટિફિકેશન આવી જાય પછી તમને જ્યાં જોવું હોય ત્યાં તમે જોઈ શકો ઓકે અને એવા લોકોને ડેફિનેટલી શેર કરજો તમને એમ લાગે કે જેમને આવી રીતના બોલેલી સ્ટોરીઝ હોય એ ગમશે ઓકે અમે મેક્સિમમ ટ્રાય કરતા હોય કે આવી રીતે જ કે હું મેજોરિટી લગ્ન પછી અમે એકાબીજાને આવી રીતના અલગ અલગ જગ્યાએથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જાણી જાણીને કહેતા તો આવી રીતના અમે બોલતા હોય વિડીયોઝમાં યુઝલી તો જો તમને ગમતું હોય તમને એમ લાગે કોઈ બીજાને ગમશે તો એવા લોકોનું શેર ડેફિનેટલી કરજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ઓમ નમ